अस्सलाम वालेकुम। धोरण 10 कम्प्यूटर चैप्टर नंबर 2 HTML में हेड अने बॉडी विभाग पार्ट 1 बराबर छे। बीजा चैप्टर में आपणे जोई गया के जे पण आपणे HTML ना टैग जोया एनो शुरुआतनो अंतनो भाग एनुं माळखुं टैग तमे कोने को एलिमेंट कोने को बधी वस्तु आपणे जोई गया बराबर छे। हवे आजे आपणे आ बीजा चेप्टर में आपणे जोवानो छे एनुं हेड अने बॉडी विभाग विशे थोड़ू वधारे बराबर छे। तो आपणे सौथी पहेला थोड़ू पहला चेप्टरनुं रिवाइज करी लईए तो तमने आ खबर हशे कि आ छे आपणा दस्तावेजनुं माळखुं। आटलू के कोईपण HTML दस्तावेजमां आटलू तो होय ज के HTML એની અંદર હેડ, એનો ટાઇટલ ટેગ અને પછી બોડી, આ તો ફિક્સ છે કે આટલું તો હશે જ બરાબર છે। આ આપણું દસ્તાવેજ HTML દસ્તાવેજનું માળખું છે। હવે આપણે આગળ જોઈએ તો કે આપણે એના બે વિભાગ જોયેલા બરાબર છે। પહેલા ચેપ્ટરમાં બે મુખ્ય વિભાગ, એક તો આ છે તમારું હેડ અને આ છે તમારું બોડી વિભાગ બરાબર ને। હવે આપણે હવે જોવાના છે આ હેડ અને બોડી વિભાગ વિશે થોડું ડિટેલમાં આ ચેપ્ટરમાં બરાબર છે, કે હેડ વિભાગમાં શું કામ વધારાની માહિતી આપણે લખી શકીએ અને બોડી વિભાગમાં શું વધારાની માહિતી લખી શકીએ। તો આગળ હવે જોઈએ હેડ વિભાગ બરાબર છે। હેડ વિભાગ તો કે કોઈપણ HTML દસ્તાવેજને હેડ અને બોડી નામે ઓળખાતા બે ભાગમાં વહેંચવામાં આવે છે, વિભાગ આવે છે બરાબર છે। આગળ જોઈએ તો કે હેડ વિભાગના લખાણને શરૂ થતો હેડ અને બંધ થતો એટલે કે સ્લેશ સાથે હેડ ટેગ સાથે આપણે એની વચ્ચે આપણે લખીએ બરાબર છે। આ વસ્તુ આપણે પહેલાં પણ જોઈ ગયા। હવે આપણે આગળ જોવાનું છે તો કે હેડ વિભાગમાં HTML દસ્તાવેજનું શીર્ષક સમાવવામાં આવે છે। આ પણ આપણે જોઈ ગયા કે ટાઇટલ ટેગની અંદર આપણે એનું શીર્ષક લખતા હતા બરાબર છે। હવે આપણે આગળ જોઈએ તો કે હેડ વિભાગમાં લખેલી માહિતી બ્રાઉઝરની કન્ટેન વિન્ડોમાં પ્રદર્શિત થતી નથી બરાબર છે। તમે હેડ વિભાગમાં કંઈ પણ લખો એ નીચેના પહેલાં આપણે જે વ્હાઇટ એરિયો જોઈ ગયા લાસ્ટ આપણે જે વિડીયો જોયો હતો એમાં પણ ને એના આગલા વિડીયોમાં પણ આપણે જોયું હતું કે ટાઇટલ બારમાં જે પણ ટાઇટલ ટેગમાં જે પણ લખીએ એ બ્રાઉઝરના ટાઇટલ બારમાં પ્રદર્શિત થાય, પણ એમાં લખેલું કોઈ પણ લખાણ નીચે પેલા વ્હાઇટ એટલે કે બોડી વિભાગમાં થતું જ નથી પ્રદર્શિત બરાબર ને। આગળ જોઈએ તેનું લખાણ બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બારમાં પ્રદર્શિત થાય છે। જુઓ મેં હમણાં તમને એ જ કહ્યું કે તેનું લખાણ બ્રાઉઝર વિન્ડોને ટાઇટલ બારમાં પ્રદર્શિત થાય છે। હવે આગળ આપણે જોઈએ હેડ વિભાગ માટે કે જો હેડ વિભાગમાં શીર્ષક લખવામાં ન આવ્યું હોય તો મોટાભાગના બ્રાઉઝર દ્વારા બ્રાઉઝર વિન્ડોને શીર્ષક તરીકે URL પાથ અથવા ફાઇલનું નામ દર્શાવાય છે, એટલે કે જે ફાઇલનું નામ હોય ને એ બાય ડિફોલ્ટ ત્યાં દર્શાવી દે એટલે કે એ જ લઈ લે, તમે ટાઇટલ ટેગમાં કંઈ લખાણ લખ્યું ન હોય ને ત્યારે બરાબર છે। હવે આપણે જોઈએ હેડ વિભાગના મેટા ટેક્સ બરાબર છે, એ આપણાને વધારાની માહિતી આપણે આપવી હોય એના માટે આપણે એને હેડ ટેગની અંદર વાપરી શકીએ છીએ। આગળ જોઈએ કે હેડ વિભાગનો મેટા ટેગ, હવે હેડ વિભાગમાં HTML દસ્તાવેજ અને લખાણ બાબતે કેટલીક વધારાની માહિતી દર્શાવી શકાય છે બરાબર છે। હવે આ વધારાની માહિતી આપતા ટેગને મેટા ટેગ કહે છે, યાદ રાખજો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મેટા ટેગ કોને કહે છે, તો કે જે વધારાની માહિતી આપે એને આપણે મેટા ટેગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે। આગળ આપણે જોઈએ મેટા ટેગનો ઉપયોગ મોટેભાગે બ્રાઉઝર અને સર્ચ એન્જિનને સંબંધિત માહિતી સંગ્રહ માટે થાય છે। આગળ જોઈએ આપણે મેટા ટેગનો નેમ ગુણધર્મ બ્રાઉઝર અને સર્ચ એન્જિનને સંબંધિત માહિતીની ગોઠવણ કરે છે, એટલે અહીંયા તમને શું કહેવા માગે છે કે જે બ્રાઉઝર અને જે સર્ચ એન્જિન છે, સર્ચ એન્જિન એટલે તમારું ગૂગલ જે છે એ એક પ્રકારનું તમારું સર્ચ એન્જિન છે,
તમે એમાં સર્ચ કરો છો ને, અને બ્રાઉઝર તો કે તમે જે ક્રોમ છે તમારી ફોનમાં હોય, આપણા ડેસ્કટોપ પીસી પર પણ હોય છે, લેપટોપમાં પણ. પછી બીજો કંઈ તમને કહું તો ઓપેરા છે બ્રાઉઝર, યુસી બ્રાઉઝર છે, એવા બધા બહુ બધા હજી એને આપણે બ્રાઉઝર કહેશો. હવે કહે છે કે મેટાટેગનો નેમ ગુણધર્મ બ્રાઉઝર અને સર્ચ એન્જિનને સંબંધિત માહિતીની ગોઠવણ કરે છે, બરાબર છે? આ ઇમ્પોર્ટન્ટ છે, આ ટોપ પોઈન્ટ પર યાદ રાખજો, બરાબર છે? હવે આપણે જોઈએ મેટાટેગના કન્ટેન્ટ ગુણધર્મ નેમ ગુણધર્મની સાથે મૂકવામાં આવેલ કિંમતની માહિતી રજૂ કરે છે. એટલે કે મેટાટેગમાં જે કન્ટેન્ટ ગુણધર્મ હોય તે આજે આપણે નેમ ગુણધર્મની સાથે મૂકવામાં આવ્યું હોય એની કિંમતની માહિતી રજૂ કરે, એટલે કે એની કિંમત દર્શાવે, બરાબર છે? હવે આપણે એના વિશે આગળ થોડું ડીપમાં જોવાનો છે કે મેટાટેગના નેમ ગુણધર્મ એટલે કે એટ્રીબ્યુટ ઇંગ્લિશમાં કહેવાય ની સમજ વિવિધ કિંમત સાથે આપણે જોવાની છે. પહેલું આપણે જોવાનું છે વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન, પછી આપણે જોવાનું છે ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ્સ, અને બીજું લેખક એટલે કે ઓથર. આગળ આપણે જોઈએ આ બધાને વન બાય વન. તો કે વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન, મોટાભાગના સર્ચ એન્જિન ઉપયોગકર્તાને જ્યારે શોધનું પરિણામ રજૂ કરશે ત્યારે તે વર્ણન આપશે. એટલે કે કોઈવાર તમે જે વેબ પેજ બનાવેલું છે એ જે હવે તમે નેટ પબ્લિશ કરી દીધું છે, હવે કોઈએ સર્ચ કર્યું અને એ તમારા વેબ પેજની અંદર મેચ થયું તો જે એના રિઝલ્ટમાં લખાણ દર્શાવશે તો એની અંદર છે ને તમે આ જે હેડ વિભાગમાં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હશે ને એ માહિતી ત્યાં દર્શાવશે સર્ચ માટે. આગળ જોઈએ તો કે વર્ણનની અનુપસ્થિતિના કિસ્સામાં સર્ચ એન્જિન માત્ર શરૂઆતના થોડા શબ્દો દર્શાવે, બધું નહીં દર્શાવે, શરૂઆતના થોડા શબ્દો એ દર્શાવી દે. આગળ જોઈએ એનું એક ઉદાહરણ આપ્યું છે કે મેટા આપણું જે જે બ્રેકેટ છે મેટા લખ્યું છે એ ટેગ છે, નેમ એનો ગુણધર્મ છે, ડબલ ઇક્વલ ટુ કરીને એણે અહીંયા શું કર્યું છે ડિસ્ક્રિપ્શન લખ્યું છે, પછી કન્ટેન એનો બીજો ગુણધર્મ એની અંદર એણે લખ્યું છે અબાઉટ રેનબો એન્ડ ઇટ્સ કલર્સ. એટલે કે કન્ટેન્ટમાં જે આપણે લખ્યું છે ને હવે સર્ચ એન્જિન જ્યારે કોઈ સર્ચ મારશે આ બાબતે તો લાગતું હશે આને, તો જ્યારે પણ એને દર્શાવશે માહિતી તો આની અંદર આ એની શરૂઆતની આ જે એક બે શબ્દ છે એને દર્શાવશે, બરાબર છે? આગળ આપણે જોઈએ ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ્સ. તમે આનું ગુજરાતી અને ઇંગ્લિશ બંને યાદ રાખજો, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ આ કિંમત સાથે આપવામાં આવેલ ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ્સ સર્ચ એન્જિન દ્વારા ઉપયોગમાં લેવાય છે, બરાબર છે? તમે જે પણ ચાવીરૂપ શબ્દમાં આપ્યા હોય એ ચાવીરૂપ શબ્દ સર્ચ એન્જિન કીવર્ડ તરીકે વાપરે, એટલે કે એને આ પ્રમાણેનો કોઈ પણ વર્ડ કોઈ સર્ચ કરવાવાળો નાખે એટલે તરત જ એને આ શબ્દ મળે તો તરત જ એને એના રિઝલ્ટમાં આપી દે. અગત્યની લાક્ષણિકતાનું નામ વેબ પેજનો ઉદ્દેશ અને અગત્યના મુદ્દાને કીવર્ડ તરીકે રજૂ કરવામાં આવે છે. આ એકદમ અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો. એનું પણ ઉદાહરણ અહીંયા આપ્યું છે કે મેટા ટેગ એના પછી સ્પેસ કરીને નેમ ગુણધર્મ ઇક્વલ ટુ કરીને ડબલ કોટની અંદર કીવર્ડ્સ અને કન્ટેન્ટમાં એના બે કીવર્ડ આપ્યા કે એક તો રેઇનબો અને વ્યગર, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ મેટા ટેગ વિશે ત્રીજું કે લેખક એટલે કે ઓથર. હવે આપણે અહીંયા વેબ પેજના સર્જક જેણે બનાવ્યું હોય કે લેખક એ વિશેની આપણે માહિતી દર્શાવી હોય તો આ ટેગ આપણે વાપરશું. એને જો એણે ઉદાહરણ આપ્યું છે આપણે કે મેટા ટેગ એટલે કે META મેટા સ્પેસ કરીને નેમ ગુણધર્મ ઇક્વલ ટુ કરીને ડબલ કોટમાં ઓથર અને એની અંદર કન્ટેન્ટમાં કે MK ગાંધી એમ એક આપણે ઉદાહરણ લીધો છે, બરાબર છે? આ થયું તમારા મેટા ટેગના જે પણ મેટા ટેગમાં તમે વધારાના જે માહિતી આપો એ આ પ્રમાણે હતી. અને એના દ્વારા શું થાય તો કે યોગ્ય અને બંધ બેસતા મેટા ટેગનો ઉમેરો કરવાથી વેબ પેજની પ્રકૃતિ વર્ણવે છે અને સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું સરળ બનાવે છે, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ મેટા ટેગનો HTTP EQUIV એટ્રીબ્યુટ એટલે કે એટ્રીબ્યુટને ગુજરાતીમાં કહેવાય ગુણધર્મ. તો આપણે જોઈએ કે વેબ પેજને અમુક સેકન્ડ પછી કોઈ ચોક્કસ URLને લઈ આવવાનું કહે છે અથવા તો અમુક સેકન્ડ પછી વેબ પેજને
પુનઃ લેવાનું કહે છે, એટલે કે પાછું એવું ને એવું જ, બરાબર છે. આગળ આપણે જોઈએ એનું ઉદાહરણ, તો કે મેટા HTTP-EQUIV ઇક્વલ ટુ ડબલ કોટની અંદર રિફ્રેશ અને કન્ટેન્ટ, એટલે કે અહીંયા ડબલ કોટમાં એણે 5 આપ્યા એટલે કે 5 સેકન્ડ પછી એ રિફ્રેશ થઈ જશે. હવે આપણે જોઈએ કે આ HTML જે કોડિંગ છે, દર 5 સેકન્ડ પછી વેબ પેજને પુનઃ લાવી એટલે કે રીલોડ કરી વેબ પેજને રિફ્રેશ કરે છે, એટલે કે પહેલાં જેવું હતું એવું કરી તમને તમારી સામે પ્રદર્શિત કરશે. આગળ આપણે જોઈએ HTTP-EQUIV એટ્રીબ્યુટનું, કે મેટા HTTP-EQUIV ઇક્વલ ટુ ડબલ કોટની અંદર રિફ્રેશ, કન્ટેન્ટમાં એણે લખ્યું છે 5 અને URL તરીકે એણે આ HTTP-test.com એવું કોઈ URL આપ્યું છે. હવે એ શું કરશે, તો કે આ HTML કોડિંગ HTTP-test.com નામના URL લખાણને દર 5 સેકન્ડ એટલે કે તાજું કરી દેશે, એટલે કે ફરી એવું લાવી દે, એ જ લાવી દેશે, બરાબર છે. હવે HTMLમાં હેડ વિભાગનો બેઝ ટેગ, આ શું છે, તો કે બેઝ ટેગ વેબ પેજની તમામ સંબંધિત URL માટે આધારરૂપ URL અથવા તો ટાર્ગેટ નિશ્ચિત કરે છે, બરાબર છે. એના માટેનો આ એક તમારે યાદ રાખવાનો છે કોષ્ટક, કે નીચે આપેલ તમામ એલિમેન્ટ ટૂંકમાં સમજ, હેડ વિભાગના જેટલા પણ એલિમેન્ટ છે. સૌથી પહેલાં એણે હેડ આપ્યો કે દસ્તાવેજ વિશેની માહિતી વ્યાખ્યાયિત કરે છે, ટાઇટલ છે કે દસ્તાવેજનું શીર્ષક વ્યાખ્યાયિત કરે, આ બે વસ્તુ તો અમને ખબર છે. હવે એમાં આપણે એક હમણાં જોયું બેઝ, તો કે વેબ પેજની તમામ લિંક માટે આ એક સામાન્ય સરનામું અથવા ગંતવ્ય સ્થાન વ્યાખ્યાયિત કરે છે. પછી આવશે અહીંયા લિંક, દસ્તાવેજ અને બાહ્ય સંસાધન વચ્ચે સંબંધ વ્યાખ્યાયિત કરે છે. મેટા HTML દસ્તાવેજ અંગેના મેટા ડેટા વ્યાખ્યાયિત કરે છે, હમણાં આપણે જોઈ ગયા. અને એના પછી આપણે જોઈએ સ્ક્રિપ્ટ, ક્લાયન્ટ તરફની સ્ક્રિપ્ટ વ્યાખ્યાયિત કરે છે. સ્ટાઇલ દસ્તાવેજ માટેની ઢબની માહિતી વ્યાખ્યાયિત કરે છે, બરાબર છે. આ અગત્યનું છે, આ કોષ્ટક યાદ રાખજો, ટેગ અને એની સામે એનું વર્ણન આપેલું છે. આગળ આપણે જોઈએ, તો કે તમે જ્યારે HTML હેડ આ બોડી એખો એનો સ્ટ્રક્ચર એનું જે બંધારણ છે એ લખી દો, ને એની અંદર આપણે જુઓ મેટામાં ડિસ્ક્રિપ્શન, કીવર્ડ અને ઓથર વિશે લખ્યું છે, અને એમાં અબાઉટ ઇસ રેઇનબો જે આપણે જોઈ ગયા ઉદાહરણમાં એ આપણે અહીંયા લખ્યું છે. અને બોડી વિભાગમાં આપણે શું લખ્યું છે, નથિંગ વિલ બી પ્રિન્ટેડ બટ ધીસ લાઈન. હવે આપણે એનો આઉટપુટ જોઈએ, રન કરતાં આપણને શું જોવા મળશે, જુઓ આપણને આ પ્રકારનું ખાલી જે આપણે બોડી વિભાગમાં લખ્યું ને એ જ આપણને જોવા મળશે, નથિંગ વિલ બી પ્રિન્ટેડ બટ ધીસ લાઈન, બરાબર. એટલે તમે હેડ વિભાગમાં જે આ લખો છો ઉપર આટલું બધું અહીંયા જે પણ તમે, તો એ કંઈ દર્શાવતું નથી, ફક્ત આ જે અહીંયા તમારો જે પણ આ બોડી વિભાગમાં આપણે લખ્યું હોય એ જ વસ્તુ એ દર્શાવશે, બરાબર ને. એટલે એનું આઉટપુટ આપણને આવું જોવા મળશે. તો આ વિડીયોમાં આપણે હેડ વિભાગ વિશે ડિટેલ્સમાં માહિતી જોઈ, અને એમાં જે મુદ્દા આપેલા છે બધા અગત્યના છે, ધ્યાન રાખજો, તમારા પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ વિડીયો જોઈ તમને સમજ પડી હશે એવું હું આશા રાખું છું. વિડીયો જોવા બદલ તમારો આભાર.